नमस्ते बाळको, जय श्री कृष्ण। आगळना वीडियो में आपणे गीतनी माहिती शीख्या था, पण आजे आपणे पार्ट एक में वार्ता सांभळीशुं। वार्तानुं नाम छे वांदरा भाईनुं घर। तो भाई, आपणे वार्ता सांभळी कोने ना गमे? तमने गमे ने? तो सरस मजानी आपणे एक सुंदर वार्ता कहीए छे, ए सांभळजो। एक हता वांदरा भाई, वांदरा भाई नु नाम हतु खटखट। अने एक हता सुग्रीबेन, अने सुग्रीबेन नु नाम हतु चटपट। वे वांदरा भाई तो आखो दिवस शुं करे भाई? वांदरा भाई तो झाड पर, डाळो पर, छापरा पर कूदा कूदज कर्या करे। बारे मास है तो कूदता ज रहे। हवे आम ने आम ए कूदता कूदता शियाळानी ऋतु शुरू थई। हवे शियाळो आव्यो એટલે આ વાંદરા ભાઈ હતા એમને તો ઠંડી લાગવા લાગી, એટલે તો ઠંડી ભગાડવા એ શું કરે? કૂદા કૂદ કર્યા કરે, એક છાપરાથી બીજા છાપરા ઉપર કૂદ્યા કૂદા જ કર્યા કરે। હવે ઠંડી કેવી રીતે ભગાડવી? પણ એવામાં એમણે તો શું જોયું કે એક ઘર પાસે બહુ બધા માણસો જોયા, અને વચ્ચે તાપણું કર્યું હતું, લાલ લાલ અંગારા હતા, એમાં બધા હાથ શેકી અને ગાલે લગાવતા હતા। તો આ ખટખટને તો થયું કે ચાલો મને તો સરસ ઉપાય મળી ગયો ઠંડી ભગાડવાનો, એટલે એમણે તો જાણ્યા જોયા વગર ખેતરમાં દોડ્યા, અને ખેતરમાંથી નાના નાના લાલ લાલ મરચા શોધી લાવ્યા, અને લાલ મરચાનો ઢગલો કર્યો। અને પછી એમણે તો એમના દોસ્તોને પણ બોલાવ્યા, તમે પણ એકલા ખાઓ નહીં, એટલી વસ્તુ વાપરો નહીં, એવી રીતે એ પણ બોલાવી આવ્યા, અને બધાને કહ્યું તમને ઠંડી લાગે છે ને, ચાલો આપણે ઠંડી ભગાડવાનો એક સરસ ઉપાય મળી ગયો છે, આની આજુબાજુ બેસી જાઓ મરચાની આજુબાજુ, એટલે આપણને ઠંડી ઉડી જશે। તો આ બધું ઉપર બેઠા બેઠા પેલા સુગ્રીબેન જોયા કરતા હતા કે આ ખટખટ શું કરે છે। તો સુગ્રીબેને તો બૂમ પાડી કે ઓ ખટખટ શું કરે છે? તો કે તું પણ આવ, અમે તો તાપીએ છીએ, જો આ લાલ લાલ મરચા છે એમાં અમે બધા તાપણી કરીએ છીએ, તું પણ નીચે આવ। તો ચટપટે તો કે કહ્યું કે ના, મને તો ઠંડી લાગતી નથી। તો કે હોય કંઈ એવું, ઠંડી તો બધાને જ લાગે। તો કે ના, મને ઠંડી નથી લાગતી, કેમ કે હું તો મારા ઘરમાં બેઠી છું। તો કે ના, હોય એવું, ઠંડી તો લાગે જ। તો કે ના, ઘર હોય તો આપણને ઠંડી પણ ના લાગે, ગરમી પણ ના લાગે, અને વરસાદમાં આપણે પલળીએ પણ નહીં, આવું ચટપટ બોલવા લાગી। તો પેલા વાંદરાભાઈ કે હોતું હશે એવું કાંઈ, અને એ તો દોડવા લાગ્યા ને કૂદવા લાગ્યા, અને આ ચટપટને થયું કે આ લોકો તો ઘર બનાવશે જ નહીં। હવે આમ ને આમ ભાઈ ઉનાળો આવી ગયો। ઉનાળામાં તો શું થાય, ઉપરથી જાણે આકાશમાંથી આગ જળતી હોય કે ગરમી લાગવા લાગી, અને આ જે ખટખટ અને એના દોસ્તોને પણ ગરમી લાગવા લાગી, એટલે બધા શું કરવા લાગ્યા, કૂદાકૂદ કરવા લાગ્યા, અને બધા પરસેવે રેબ જેબ થઈ ગયા। હવે શું કરવું? તો આ જે ખટખટ અને એના દોસ્તો તો પૂંછડાથી હવા ખાવા લાગ્યા। ત્યારે પેલી સુગ્રીબાઈ ફરીથી ઉપર ઝૂલતી ઝૂલતી બોલી કે એ વાંદરાભાઈ, તારે ઘર નથી બનાવવું? તો વાંદરાભાઈ તો કે ના, અમને તો કાંઈ ગરમી વરમી લાગતી નથી, અમે તો જો આ સરસ મજાના અમારા પૂંછડાથી હવા ખાઈએ છીએ, અમને કાંઈ ગરમી નથી લાગતી। અને આ સુગ્રીબેન તો ચિંતા કરવા લાગ્યા કે હવે હું શું કરું, આ વાંદરાભાઈને કહીએ છીએ પણ તે તો માનતા જ નથી અને ઘર બનાવતા જ નથી। એમને એમ ભાઈ ચોમાસું આવી ગયું, હવે ચોમાસામાં તો શું થાય, ધોધમાર વરસાદ પડે, વાદળોનો ગડગડાટ થાય, વીજળીના કડાકા થાય, અને ધોધમાર વરસાદ પડે એમાં ખટખટને એના દોસ્તો દબીન જઈ ગયા, એટલા પલળી ગયા કે એટલા પલળી ગયા કે એમને થરથર કાંપવા પણ માંડ્યા। આપણે પલળીએ તો શું થાય, એ રીતે પલળ્યા એટલે પણ થરથર કાંપવા લાગ્યા। સુગ્રીબેન તો ઉપરથી જોતા હતા, અને આ ખટખટ અને એના દોસ્તોએ પોતાની પૂંછડી ઊંચી કરી હતી બધાએ, અને મિનારા જેવું બનાવેલું, અને બેઠા હતા।
સુખરી બેને તો ઉપરથી કીધું કે તમે શું કરો છો, આટલા વરસાદમાં પલળો છો, ત્યારે ખટખટે કીધું અમે કાંઈ પલળતા નથી, જો અમે તમારો પૂંછ મિનાર બનાવ્યો છે અને એમાં બેઠા છીએ. તો આમને આમ શિયાળો ઉનાળો ને ચોમાસું ગયું, પણ ખટખટે તો ઘર જ ના બનાવ્યું અને ખુદાખુદ જ કર્યા કરી આખો દિવસ. અને પેલી ચટપટ સુગ્રીને થયું કે હવે મારે પણ આમની ફિકર ચિંતા કશું કરવી નથી, કેમ કે લોકો તો ઘર જ નથી બનાવતા. તો દરેક વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે. હવે આ વાર્તા ઉપરથી તમે શું સમજ્યા કે સુગ્રીબેન નાના હતા પણ તેમને સમજ વધારે હતી અને તેમણે વાંદરાભાઈને આ સમજ આપી હતી કે તમે પણ ઘર બનાવો, પણ તેમણે માન્યું નહીં. જો વ્યક્તિ નાની હોય પણ તેની સમજ વધારે હોય તો આપણે તેને માન્ય રાખવું જોઈએ. હવે ભાઈ આપણને બીજું પણ આમાં બોધ મળે છે કે જો આપણે પરિશ્રમ કરીએ તો તેના ફળ મીઠા જ હોય છે. એટલે જીવનમાં આપણે હર હંમેશા પરિશ્રમ મહેનત કરવી જોઈએ. બાળકો હવે આપણે પાઠની સમજૂતી જોઈશું. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. વાંદરાભાઈનું નામ શું હતું? ખટખટ. એને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. બારે માસ એટલે બારે મહિના, શિયાળો ઉનાળો અને ચોમાસું, એના જે ચાર ચાર માસ હોય છે એવા બારે માસ એ તો એક ઝાડથી બીજા ઝાડે ફરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. વાંદરાભાઈને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજા ઝાડે ફરતા જાય અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતા જાય અને આમ ઠંડી ભગાડતા જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. શું જોયું બાળકો? અચરજ. અચરજ એટલે નવાઈ. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. તમે પણ બાળકો જ્યારે શિયાળો આવે ત્યારે આવી તાપણી કરો છો ને, તો આ જે અંગારા છે એ જે કોલસા લાકડા સળગી જાય પછી તેના લાલ લાલ કોલસા થાય તેને આપણે અંગારા કહેવાય છે. આહા હા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા, ભૂસકા મારવા લાગ્યા, ઠેકડા મારવા લાગ્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. વાંદરાભાઈએ તો કશું જોયું નહીં, અંગારા જોયા એટલે એમને લાગ્યું કે આ માણસો છે તે મરચા લઈને બેઠા છે. તો વાંદરાભાઈએ પણ ખેતરોમાં ફરી અને લાલ લાલ મરચા ભેગા કર્યા અને ઢગલો કર્યો. હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા, તેના મિત્રોને બોલાવ્યા, બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, હા હા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે ભાઈ, મરચાથી તો આપણને ઠંડી ભાગે, પણ આ જે ખટખટ હતો તેને તો કંઈ જોયું નહીં અને મરચા લઈને બેઠો અને દોસ્તોને બોલાવી અને તેઓ તો આ રીતે ઠંડી ભગાડવા બેઠા હતા. ઝાડ પરના
लांबा माळामां झूलती चटपट सुघरी आ जोई रही हती। तेणे विचार्युं, बिचारा वांद्रा भाई ठंडीथी केवा थथरे छे। एक झाड पर झूलती जे चटपट सुघरी हती तेणे आ जोयुं अने तेने विचार आव्यो कि आ वांद्रा भाई ठंडी थी केवा थथरे छे, कांपे छे, थथरे छे एटले कांपता था। ए तो ठंडी थी बचवा हूँ तेमने मारा माळामां बोलावी सकती नथी। तेने थयुं कि हूँ मारा माळामां बोलावुं, पण तेनो माळो केवो हतो, नानो हतो, एटले एने थयुं कि हूँ केवी रीते तेमने बोलावुं। खटखटे तो चटपट सुघरी ने बोलावी, आव आव चटपट तापवा आव। खटखटे चटपट ने बोलावी, चटपट कहे ना ना सॉरी हो खटखट, सॉरी एटले क्षमा माफी, हूँ तो मारा माळामां छू, मने मारा आ घरमां जराय ठंडी न लागे। चटपटे शू कह्युं, तो मारा घरमां छू, माळामां छू, मने ठंडी जरा पण लागती नथी। खटखट कहे, एवुं ते कंई होय, आटली बधी ठंडी छे ने? सुघरी कहे, पण घर होय तो ओछी ठंडी लागे। हूँ तो कहूँ छू કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે। હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે। જો ભાઈ બાળકો, સુઘરી તેનું જે નામ છે, સુઘરી એટલે સુંદર ઘરની રચના કરે છે, એટલા માટે તેને સુઘરી કહે છે। જો સુઘરી સુંદર નાના નાના તણકલા ભેગા કરે અને સુંદર મજાનો ઊંધો જે શીશી હોય તેના જેવો તેનો માળો હોય છે, કોઈ એન્જિનિયર પણ આવો માળો ના બનાવી શકે એવો સુંદર આ સુઘરીનો માળો હોય છે। ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી। ખટખટને થયું, આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે। તો ખટખટને શું થયું કે આ નાનકડી અમથી સુઘરી છે એ મને ઘર બનાવવાની શિખામણ આપે છે, સલાહ એટલે શિખામણ। તો આ ખટખટને એવું થયું કે આ નાનકડી સુઘરી મને શું સલાહ આપે છે આવી ઘર બનાવવાની। બાળકો, આપણે પાઠની સમજૂતી મેળવી હવે આગળના તાસમાં આપણે આગળનો બીજો અધૂરો પાઠ છે એની સમજૂતી મેળવીશું।